नमस्कार मित्रों, हूँ हरिवदन चौकसी, आप सबनों स्वागत करूँ छूँ। मित्रों, आज वीडियो में आपनों खूब खूब स्वागत। मित्रों, रोज सवारे 6 वागे तमे मारी राह जुओ छो कि हरिवदन चौकसी आवे, नमने जणावे शुं करवुं शुं न करवुं। तो मित्रों, आजे पण हूँ हाजर छूँ तमारा माटे आ बाबतनुं संपूर्ण ज्ञान लईने। तो मित्रों, आजे दिवस 12/5/2022 ने गुरुवार। तो मित्रों, हवे शुरू करिए कोणे शुं करवुं अने शुं न करवुं। मित्रों, पहली राशि मेष राशि। मेष राशिवाळाए आजे शुं कर्युं? मेष राशिवाळाए आजे एक लोटो पाणी पीपळाना झाडने चढ़ावुं जोईए अने पीपळाने टच करीने वडीलोना आशीर्वाद मांगता होय ने एवी प्रार्थना पीपळाने करजो। चोक्कस वडीलो साथे नारायणनो आशीर्वाद मळशे। શું નથી કરવાનું? તો મિત્રો, તમારે આજે કોઈને પણ રૂપિયાની લેતી દેતી નથી કરવાની, કોઈ કરજો નથી કરવાનું, દેવું નથી કરવાનું, આ ધ્યાન રાખજો। વૃષભ રાશિવાળાએ શું કરજો? વૃષભ રાશિવાળાએ આજે પોતાના જીવનના મહત્ત્વના કાર્યો ઉપર ધ્યાન આપવાનું અને એમાં પણ ખાસ કોઈ કાર્ય અટકી ગયેલું છે તમારું તો એને ધક્કો આજે લાગે એવો છે, તો આજે એ કામ હાથમાં લઈને આગળ વધ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે લોભ લાલચ આ બે વસ્તુને જીવનમાં લાવવાના નથી, આ લોભ લાલચમાં પડવાનું નથી, ચોકસાઈ જરૂર રાખજો। નાની સરખી વાત છે પણ લોભમાં આપણે ઘણું બધું ગુમાવીએ જ, લાલચમાં આવીને ફસાઈએ જ, આજે આ બે વસ્તુને જિંદગીમાંથી દૂર રાખજો। મિથુન રાશિવાળાએ આજે શું કરો છો? મિથુન રાશિવાળાએ છે ને આજે એક પીળા ફૂલનો હાર બનાવવો જોઈએ અને ભગવાનને ચડાવવો જોઈએ, બહુ સરસ ફળ મળે। એમાં બીજો કૃષ્ણનું મંદિર છે, નારાયણનું મંદિર, લક્ષ્મીનારાયણનું મંદિર છે ને ત્યાં જો તમે આ એક હાર ચડાવ્યો ને તો આજનો દિવસ સંપૂર્ણપણે તમારો થઈ જાય। આવા કોઈ મંદિર નહીં હોય ને તો હાર શિવજીને ચડાવજો તો પણ ફાયદો ચોક્કસ મળશે। શું નથી કરવાનું? તો મિત્રો, આજે આયોજન વગરનું કોઈ કાર્ય આપણે કરશું નહીં, એની પર ચોકસાઈ જરૂર રાખીશું। કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે કોઈના માટે પાણી પીવાની વ્યવસ્થા કરવી જોઈએ અથવા કોઈને પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ અથવા કોઈ તરસ્યાને પાણી ચોક્કસ પાજો। શું નથી કરવાનું? તો મિત્રો, આજે જવાબદારીથી ભાગવાનું નથી, જવાબદારી માટે સજાગ રહીને એ નિભાવવાની છે, ભાગતા નહીં। સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે પોતાના સંતાનો પર ધ્યાન આપવાનું છે, સંતાનોની ખબર લેવાની છે, એના કાર્ય અંગેની જાણકારી ચોક્કસ મેળવવાની છે। શું નથી કરવાનું? તો મિત્રો, આજે મફતમાં કોઈની પાસે કોઈ નાનામાં નાની વસ્તુ પણ લેતા નહીં। શું તમે ડૉક્ટરની રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવના। તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે, તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર। શું એનાથી જિંદગી બદલાશે? કરશે તો જરૂર બદલાશે। લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે। શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબ નો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે। તો ચલો ને લાલ કિતાબ ના ઉપાય થી ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ। નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો। કન્યા રાશિવાળાએ શું કરજો? કન્યા રાશિવાળાએ આજે થોડી ચણાની દાળ દાનમાં આપવી જોઈએ, કોઈ ગરીબને અપાય, મંદિરમાં અપાય, ઓવારીને નદીમાં પધરાવાય। શું નથી કરવાનું? તો મિત્રો, આજે વડીલોને અપશબ્દ નહીં બોલતા, એમનું અપમાન નહીં કરતા। તુલા રાશિવાળાએ આજે કોઈ વિધવા સ્ત્રીની સેવા કરવી જોઈએ અને મદદ કરવી જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈનું અપમાન નહીં કરતા અને એમાં ખાસ કરીને કોઈ સ્ત્રીનું અપમાન નહીં કરતા। વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરજો? વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના વ્યસનને ત્યાગવું જોઈએ, ખોટા વ્યસનો જો તમારી જિંદગીમાં હોય ને તેનો આજે ત્યાગ કરશો તો એમાં સફળતા મળશે ને જીવન સુધરશે। શું નથી કરવાનું? તો મિત્રો, આજે વાહન ચલાવવામાં બિલકુલ બી બેદરકારી નહીં, ઓવર સ્પીડમાં વાહન ચલાવવું નહીં। ધનરાશિવાળાએ આજે શું કરવું છે? ધનરાશિવાળાએ આજે પોતાના અંગત કામોમાં ધ્યાન આપવાનું છે, અંગત કામો હંમેશા ખૂબ મહત્ત્વના હોય છે, એની પર ધ્યાન નથી આપતા તો એ મોટું નુકસાન કરાવે છે। શું નથી કરવાનું? તો મિત્રો, આજે ખોટા મિત્રોની સંગતે ચડવાનું નથી, એનાથી દૂર રહેવાનું છે।
મકર, મકર રાશિવાળાએ જે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ જે ઘઉંના લોટમાં બદામનો ભૂકો ભેળવીને એની ગોળીઓ બનાવીને માછલીને ખવડાવવી જોઈએ. શનિ તો સારા થાય, પ્રોપર્ટીના પ્રશ્નો બી હલ થઈ જાય. શું નથી કરવાનું? તો મિત્રો, જો કોઈને પણ ખોટા વાયદા નહીં, કામ થાય તો કરજો, ના થાય તો ના કહેજો. ખોટો વાયદો નહીં કરતા કે કરી આપીશ, આપીશ, લઈ જઈશ, કંઈ જ નહીં. ના ના, હા તો હા, બરાબર. આ ખોટો વાયદો આજે બિલકુલ નહીં કરતા. કુંભ રાશિ, કુંભ રાશિવાળાએ શું કહ્યું? કુંભ રાશિવાળાએ જે ફટકડીનો ટુકડો માથા પરથી ઉવારી ને વહેતા પાણીમાં વહાવવો જોઈએ. વહેતું પાણી નહીં હોય તો તળાવમાં, તળાવ બી નહીં હોય તો કૂવામાં પધરાવજો. પાણીમાં ફટકડી પધરાવજો. જેમ ફટકડી પાણીને ચોખ્ખું કરે ને એ રીતના જીવન ચોખ્ખું થશે. આજે શું નથી કરવાનું? તો મિત્રો, આજે ધંધાના કામમાં સમયસર હાજર રહેજો. ગેરહાજર રહેશો તો તકલીફ થશે. તો આજે કોઈ પણ જવાબદારીમાં ગેરહાજર રહેવું નહીં. મીન રાશિ, મીન રાશિવાળા આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળા આજે કોઈનો સહારો આપવો જોઈએ, કોઈને મદદ કરવી જોઈએ. અટકેલો માણસ હોય તેને કંઈક નાની સરખી મદદથી જો એનું કામ થતું હોય તો એમાં સપોર્ટ કરવો જોઈએ. તમારા બે બોલથી એને સાંત્વના મળતી હોય ને તો એ બે બોલ તમારે આજે કહેવા જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે કોઈની પર નિર્ભર નહીં રહેતા, પોતાની જાત પર ભરોસો રાખજો. આજે કોઈની અપેક્ષાએ રહ્યા ને તો ડૂબવું પડે, તો આ બાબતો ધ્યાન રાખજો. તો મિત્રો, આ હતું આજના દિવસે શું કરવું, શું ન કરવું. તો મિત્રો, આ વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. મિત્રો, તમારો એક શેર કોઈકની જિંદગી માટે ખૂબ મહત્ત્વનો થઈ જાય છે, અને એને આ જાણકારી મળતા જ એ પોતાના જીવનને એક લાઇનથી ચલાવી શકે છે ને પોતાના જીવનમાં થનારા નુકસાનને બચાવી શકે છે. તો મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ કાલે સવારે 6 વાગે આ જ ચેનલ ઉપર. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.